હજુ થોડા સમય પહેલા અંબાજી પાસે થયેલ ગોઝાર બસ અકસ્માતની શાહી સુકાઈ નથી તે મીડિયાના અને અનેક એજન્સીઓના અહેવાલમાં બસના ડ્રાઈવરની બેદરકારી સામે આવી હતી, જેમાં ડ્રાઈવરનો ચાલુ બસે મોબાઈલ પર વાત કરતો વિડીયો પણ સામે આવ્યો હતો. આ ગોઝારી ઘટનામાં અનેક લોકો મોતને ભેટ્યા હતા, ત્યારે આજે ફરી એકવાર ગાંધીનગર સિટી બસના ડ્રાઈવરની આવી જ ઘોર બેદરકારીનો બીજો એક વિડીયો સામે આવ્યો છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ચાલતી સિટી બસના ડ્રાઈવરની સામે આવી બેદરકારી. ચાલુ ગાડીએ વાત ના કરાય એમ તો એ ભાઈ, તમને એવું પર્સનલ કામ હોય સાહેબ, જીવન કરતા વધારે મહત્વનું ખરું તમારી જીવન કરતા. તમારી પાછળ કેટલી પેસેન્જર બેઠા છે? 20 જણા. કમ્પ્લેન ની વાત નથી સાહેબ, ફોન ન વાપરી શકાય. ઓ ભાઈ, ચાલુ બસે ફોન પર વાત કરતા વિડીયો આવ્યા સામે. ઓ ભાઈ, ફોન ન વાપરાય સાહેબ, ફોન ન વાપરાય. ઉલટા ચોર કોટવાલ કો દાટે જેવી સ્થિતિ સર્જાઈ. સાઈડમાં કરી પેલા ભાઈને ઉતારવાનો. બરાબર, એમ નહીં પણ તમે ફોન ના ચાલુ રાખો ભાઈ, ગમે ત્યારે આવતો હોય સાહેબ ફોન. ઉદ્યત બસ ચાલક ને કંડક્ટર નું પણ ગેરવ્યાજબી સમર્થન. કંડક્ટર એને ના પાડી દીધી તમારે, તમે ના નથી પાડતા. જો અકસ્માત થશે તો આનું જવાબદાર કોણ? ડ્રાઈવરની બેદરકારીના વિડીયો થયા વાયરલ. જાગૃત નાગરિકે નિભાવી પોતાની ફરજ. પણ શું તંત્ર નિભાવશે પોતાની ફરજ? અંબાજી પાસે સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં 27 લોકો મૃત્યુ પામ્યા હતા. એમાં ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરનું મોબાઈલ કનેક્શન જવાબદાર છે એવું મીડિયાના અહેવાલોમાં પણ બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા ગંભીર અકસ્માત મોબાઈલને લીધે ધ્યાન ભટકવાથી થાય છે, ત્યારે આવા જાહેર એકમ પબ્લિક ટ્રાન્સપોર્ટના વાહનોના ડ્રાઈવરોએ આ રીતે ગેરજવાબદારીપૂર્વક ડ્રાઇવિંગ ન કરવું જોઈએ અને જે કરે એના પર ખૂબ જ કડક કાર્યવાહી થવી જોઈએ એવી લોકમાંગ ઉઠવા પામી છે. ત્યારે આજે ફરી એકવાર આવી જ રીતે ચાલુ બસે મોબાઈલ પર વાત કરતા ગાંધીનગર સિટી બસના ડ્રાઈવરનો વિડીયો સામે આવ્યો છે. બસમાં બેઠેલા એક મુસાફરે ડ્રાઈવરની આ હરકતને કેમેરામાં કેદ કરી છે, ત્યારે ઉલટા ચોર કોતવાલ કો દાટે એમ ડ્રાઈવર અને કંડક્ટર આ વિડીયો ઉતરતા મુસાફર ધર્મેશ પુરોહિતને ખરી ખોટી સંભળાવવા લાગ્યા હતા. બસનો ડ્રાઈવર તો જાણે કે પોતાની મર્યાદા ભૂલ્યો હોય તેમ અણછાજતું વર્તન કરી ગાળો પણ ભાંડી હતી. અગાઉ ધર્મેશ પુરોહિતે શાંતિથી રજૂઆત સાથે રિક્વેસ્ટ કરી કે ડ્રાઈવિંગ કરતા મોબાઈલ ન વાપરો, પણ ડ્રાઈવરે કોઈ વાત માન્ય ન રાખી, સાથે જ કંડક્ટરે પણ કંઈ ધ્યાન ન આપ્યું. બસમાં સવાર બધા મુસાફરોના જીવને જોખમમાં મૂકી આ ડ્રાઈવર આરામથી મોબાઈલ પર વાત કરતા કરતા બસને હંકારતો જ ગયો. હદ તો ત્યારે થઈ જ્યારે વિડીયો ઉતારનાર મુસાફર ધર્મેશ પુરોહિતને ડ્રાઈવર અને કંડક્ટરે આ બાબતે ગાળો પણ ભાંડવાની ચાલુ કરી. મુસાફર દ્વારા કંડક્ટરને કહેવા છતાં કંડક્ટર ઉલટાનું એમ કહેવા લાગ્યો કે આ વિડીયો ઉતારનાર ભાઈને મગજની બીમારી છે. કંડક્ટરનું જ્ઞાન અને સમજણ પણ જુઓ, પેસેન્જરને એમ કહે છે કે તેમને મગજની બીમારી છે. આવા અયોગ્યતા ધરાવનાર લોકોને આટલી મોટી જવાબદારી આપવી કઈ રીતે યોગ્ય ગણાય? રોડ સેફટી માટેની ડ્રાઈવ દરરોજ પોલીસ દ્વારા ચલાવવામાં આવે છે,
ત્યારે ખૂબ જ જરૂરી છે કે આવા ડ્રાઈવરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ. આખરે અનેક લોકોની જિંદગીનો સવાલ છે. આ ઘટના છે ગાંધીનગરથી ઇન્દિરા બ્રિજ જતી સિટી બસની. તારીખ 22/10/2019 સવારે 9:45 થી 9:10 દરમિયાન આ ઘટના બનવા પામી છે. આ બસનો નંબર GJ18AZ5612 છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે અનેક મુસાફરોના જીવને જોખમમાં મૂકી બિંદાસ રીતે મોબાઈલ પર વાત કરતા બસ ચલાવતા ડ્રાઈવર અને તેનો સાથ આપતા કંડક્ટર સામે પગલાં લેવામાં આવશે કે કેમ. ચાલુ ગાડીએ વાત ના કરાય એમ તો ભાઈ, તમને એવું પર્સનલ કામ હોય સાહેબ, જીવન કરતા વધારે મહત્વનું ખરું તમારી જીવન કરતા. તમારી પાછળ કેટલી પેસેન્જર બેઠા છે? 20 જણા. કમ્પ્લેન ની વાત નથી સાહેબ, ફોન ન વાપરી શકાય. ઓ ભાઈ ફોન નો વપરાય સાહેબ, ફોન નો વપરાય છે. ચાલુ રહેશે? ચાલુ કેમ રહેશે ભાઈ? તમારું નામ શું? મારા ઘેર થી ફોન આવ્યો છે. ના ના, તમારું નામ શું? તમે ભાઈ કંડક્ટર, તમારી જવાબદારી છે કે નહીં? એમને પણ ફોન શું કામ ચાલુ રાખે? હું એમ કઉ છું બરોબર, ફોન ના ચાલુ રાખો ભાઈ. હે, ગમે ત્યાંથી આવતો હોય સાહેબ, ફોન ચાલુ ન રખાય. એમને ફોન નહીં ચાલુ રાખે બરોબર. તમારી જવાબદારી બને ને ભાઈ, શું વાત બરોબર. તમારે ના પાડવાની હોય, તમારે ના પાડવાની હોય બરોબર છે. આ રીતનું થોડું ચાલે? ના, પણ તમને મેં વાત કરી હતી ને. હા તો બરોબર. અને આ ભાઈ એમ કઈક ચાલુ જ રહેશે એટલે ભટકાઈ જાય ત્યારે ભાઈ બસમાં અમારે મરવાનું થાય છે. ઓ ભાઈ, તારી બસ નથી, આ ભાઈ અમારા પૈસાની હાલે છે બકા. હા વાત કરે છે તે. હા વાંધો નહીં, તો જોઈ આવે છે ભાઈ બરોબર. બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ.